વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 13 ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એમાં પાઠ 1 જે હતો એમાં આપણે એમના જીવન પરિચય ટૂંકમાં મેળવ્યો હતો હવે આપણે આગળ શબ્દ સમજૂતી સમજીશું તમારે પણ વર્ગખામી નોટ લઈને બેસવાનું છે અને એ વર્ગખામમાં લખવાનું છે તો જો વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી પોસાયલા એટલે કે પ્રસન્ન થયેલા અદમ્ય એટલે કે દાબી ન શકાય તેવું જ્ઞાન યજ્ઞ એટલે કે જ્ઞાન રૂપી એટલે કે એ લિંગ
નિગમ પ્રમાણેના શબ્દો તમારે અમલ કરવાના છે, એ તમારે જાતે કરવાના છે. પુસ્તકમાં નામ આપેલા છે, આટલું સમજી ગયા પછી તમે જાતે એ શબ્દોને સ્ત્રીલિંગ પુલ્લિંગ અને વાચસંજ્ઞામાં લખી શકો છો પ્રત્યય સમજીને. હવે સ્વાધ્યાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ વિસ્તારથી સમજ્યા અને શબ્દ સમજૂતી પણ સમજ્યા. હવે સ્વાધ્યાય, જેમાં પ્રશ્નો છે એક વાક્યના, એ તમારે વાક્યમાં લખવાના છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો? તો ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્ય પ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 થયો હતો. બીજો પ્રશ્ન, ડોક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો. તો ડોક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાના રામજીભાઈ હતું. ત્રીજો પ્રશ્ન, ડોક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? તો ડોક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો. ચોથો પ્રશ્ન, ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? તો ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા. હવે પ્રશ્ન બે, જે બે ત્રણ વાક્યમાં છે, એટલે કે બીજા લીધી તમારે લખવાના છે કે આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના કયા ગુણ તમને વિશેષ ગમ્યા છે? તો આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના આ ગુણ વિશેષ ગમ્યા છે, એટલે કે વિદ્યાપ્રીતિ, અન્યાય, અન્યાય સામે લડવાનું ખમીર, સ્ત્રીના અધિકાર મેળવવાની શુદ્ધ નિષ્ઠા વગેરે આ ગુણ આપણને ગમ્યા છે વિશેષ. બીજો પ્રશ્ન, આ પાઠમાંથી તમે ડોક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગસ વિશે જાણ તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો? આ પ્રશ્ન તો જે છે એ છે, પણ તમે જાતે પણ આ પ્રશ્નના જવાબ લખી શકો છો કે તમે શું મેળવી શકશો, આમાં કઈ વિચારો તમારો. તો ડોક્ટર બાબા સાહેબ જીવનમાં જે લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હતા તે વિશે ઊંડો અભ્યાસ કરો. અમે પણ અમારું લક્ષ્ય નક્કી કરી એના વિશે ઊંડો અભ્યાસ કરીશું. આપણે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જેમ આપણે લક્ષ્ય નક્કી કરીને ત્યાં સુધી પહોંચીશું, ઊંડો અભ્યાસ કરીશું. બીજો પ્રશ્ન, ડોક્ટર ભીમરાવના ઘડતરમાં કયા કોણ મહાપુરુષ આવ્યો હતો? તો એમના ઘડતરમાં એવા કયા કોણ મહાપુરુષો હતા જેમનો ફાળો વિશેષ છે, જેમના વિચારો પ્રેરણા આપે એવા હતા? તો ડોક્ટર ભીમરાવના ઘડતરમાં આ કોણ મહાપુરુષોનો ફાળો છે, બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલે. હવે ચોથો પ્રશ્ન, ડોક્ટર ભીમરાવના જીવનના મહત્વના કાર્યો કયા કયા છે? તો ડોક્ટર ભીમરાવના જીવનમાં મહત્વના કાર્યો, એક, સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્વની કામગીરી, બે, ધર્મનિરપેક્ષ આદર્શો અને સિદ્ધાંતો, ત્રણ, અસ્પૃશ્યોની હિતરક્ષા, મૂળભૂત હક્કો અને માનવના ગૌરવની જાળવણી, ચાર, સામાજિક ન્યાય તેમજ નારી ગૌરવ માટે પ્રથમ. પાંચમો પ્રશ્ન, ભારત રત્ન એ ભારત સરકાર દ્વારા મળતું સન્માન છે? ડોક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું તેવા પાંચ મહાનુભાવોના નામ જાણો. જે અહીંયા લખ્યા છે, એક, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બે, પંડિત જવાહરલાલ નહેરુ, ત્રણ, આચાર્ય વિનોબા ભાવે મરણોત્તર, અને ચાર, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, પાંચ, સચિન રમેશ તેંડુલકર. પ્રશ્ન ત્રણ છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એક, નવાય એટલે કે અચરજ, બે, તંગી અછત, ત્રણ, હૃદય એટલે હૈયું, ચોથું, ગરીબ એટલે કે નિર્ધન, પાંચમું, મહત્વ એટલે અગત્ય. પ્રશ્ન ચાર, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અંધકાર તો પ્રકાશ, દુર્ભાગ્ય તો સદભાગ્ય, અનુકૂળ તો પ્રતિકૂળ, દોષ તો નિર્દોષ. પ્રશ્ન પાંચ, જે છે સાચી જોડણી, જે પુસ્તકમાં છે એ તમારે સાચી જોડણી છે એ જોઈને જોડણી કામમાં લખવાની છે. પણ પ્રશ્ન છો છે, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. તો તમારે કૌંસમાં આપેલા છે શબ્દો એમાંથી જોઈને અહીંયા લખવાના છે. તો ઉત્તમ તો મળશે, શિષ્ય, મુશ્કેલી, પુત્ર અને ઉત્કર્ષ. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સમજ્યા. હવે ઘટકા, જે તમારા ઘટકામાં લખવાનું છે, નીચેના દરેક શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. બુદ્ધિમાન, ગ્રંથ, શિષ્યવૃત્તિ, સમાજોદ્ધાર અને ભારત રત્ન. તો આપણે જો આના વાક્ય બનાવવાના છે તો બુદ્ધિમાન તો સર્વશ્રેષ્ઠ, આપણે વાક્ય બનાવીને, આના આખા વાક્ય બનાવીને શબ્દોનો ઉપયોગ કરીને તમારે લખવાના છે.
भारत रत्न एवोर्ड तो डॉक्टर बाबा साहेब भीमराव ने भारत रत्न एवोर्ड आपवामां आव्यो हतो एटले के एवोर्ड थी सम्मानित करवामां आव्या हता अने तो आपणे शाळामां होशियार विद्यार्थीने शिष्यवृत्ति मळे छे आ रीते तमारे वाक्य बनाववाना छे आपणे जोईशुं के अहींया गीता ए आपणो ग्रंथ छे ए रीतना वाक्य बनाईने तमारे लखवाना छे अने नीचे दर्शावेल महापुरुषोए आपेला सूत्रो लखो तो गांधीजी विनोबा विनोबाजी विवेकानंदजी सुभाष चंद्र बोस लोकमान्य तिलक अने जवाहरलाल नेहरू अने डॉक्टर आंबेडकर आ लोकोना सूत्रो तमारे जाते शोधीने के सर्च मारीने गमे ते रीते तमारे आ सूत्रो जाते तमारे लखवाना छे आ तमारुं घरकाम छे हवे अहींया आपणो आ पाठ पूरो थाय छे हवे आपणे पूरक वांचन पाठ एक पूरक वांचन जे छे सत्र बे थी शरू थाय छे तो पूरक वांचनमां पाठ एक अभिनंदन ए आपणे समजवाना छीए वेबसाइट में एक साइड में लेकिन चौकस वस्तु बनाती कंप्यूटर स्क्रीन जिनके आपकी
સ્ક્રિપ્ટ છે સરસ્વતી વિદ્યાવર્ધક, તમે સર્ચ મારો તો તરત આપણી વિડીયો ખુલે છે. એ રીતે એક કમ્પ્યુટર સ્ક્રિપ્ટ હોય છે. વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી, એ ગુજરાતી તમે અભિનંદન તો કહે છે અને તે કમ્પ્યુટરમાં કૃષ્ણને નિહાળે છે ને માં અંબાને ગરબે રમતા જોયું છે. કમ્પ્યુટરમાં નિહાળે છે, વેબસાઇટમાં ગુજરાતી વિસ્તરતી જાય છે. એટલે આપણા અન્ય દેશમાં ગુજરાતી ભાષા છે પણ દેશ વિદેશમાં પણ આપણી ગુજરાતી ભાષા વિસ્તરતી રહી છે. સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પંદન વહેંચે એટલે કે આનંદ વહેંચે છે. અહીંયા કે સૌને સાથે લઈને ગુજરાતી કેવા સ્પંદન વહેંચી રહી છે એટલે કે આનંદ વહેંચે છે. અભિનંદન ગુજરાત તને અભિનંદન, અભિનંદન એટલે તને અભિનંદન પાઠવે છે ગુજરાત તને અભિનંદન. હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું જે તમારે ફક્ત પૂરક વાંચનના શબ્દાર્થ જ નોટબુકમાં લખવાના છે. અભિનંદન એટલે કે ધન્યવાદ, ગૌરવ